घर पर रहे, सुरक्षित रहे, लॉकडाउन का पालन करे। कोरोना से लड़ाई में आपके साथ है सोहम। नमस्कार, कोरोना से डरोना कार्यक्रम में सोहम चैनल पर आप सबनु हार्दिक स्वागत छे। आज ना कार्यक्रम ना जे अपना मेहमानो छे महानुभाव, एमनी ओळखाण आपवा हूँ जसमीन भाई ने विनंती करीश। जसमीन भाई, सोहम ना दर्शकों ने जसमीन साना नमस्कार। आप सब जानो छो कि कोरोना नी महामारी थी आखी दुनिया मर्जी वगैरह लॉकडाउन थई गई छे। માણસ તો માણસ, ભગવાન પણ લોકડાઉન થઈ ગયા છે। એક જાતની ચિંતા છે દરેક વ્યક્તિમાં કે આગળ ભવિષ્ય શું થશે। આ ચિંતા, આ ડર દૂર કરવા માટે અમે કોરોના સે ડરોના કાર્યક્રમ સોમ ચેનલ પર શરૂઆત કરી છે અને રોજ બપોરના 12 વાગે અમે દરેક ક્ષેત્રમાંથી મહાનુભાવોને બોલાવીએ છીએ, એમની સાથે ચર્ચા કરીએ છીએ અને એમને પડતી તકલીફમાં તેઓ કેવી રીતે નિવારણ લાવશે એની વાતચીત કરીએ છીએ। तो आज ना अपना मेहमान छे डॉक्टर पार्थिव संघवी, ये लेप्रोस्कोपी सर्जन छे। पार्थिव भाई, आपको स्वागत छे। राजन भाई, फाउंडर ऑफ नॉर्थ कंस्ट्रक्शन ग्रुप ऑफ कंपनी, आपनु पण आपने स्वागत छे। अने थोड़ीक वारमां ज सीनियर काउंसिल बॉम्बे हाईकोर्ट ना मुकेश वशी जॉइन थई रह्या छे। आप सबनो हार्दिक स्वागत छे। ओवर टू दीपक अंतराणी। थैंक यू जसमीन भाई, आप सब महानुभावों कोरोना से डरोना कार्यक्रम में हार्दिक स्वागत छे। आपणे सीधा ज विषय पर आवीए तो शुरुआत डॉक्टर साहेब थी करूं। डॉक्टर साहेब, आप अत्यारे लाइव एक हॉस्पिटल जे COVID-19 हॉस्पिटल छे एनी साथे जोड़ायेला छो अने सक्रिय छो, तो हालमां એ હોસ્પિટલ સાથેના આપના શું અનુભવો છે, શું વર્તમાન પરિસ્થિતિ છે, કેટલા બેડ છે, સરકાર તરફથી શું વ્યવસ્થા મળે છે, એ જરા બધો અહેવાલ આપનો અનુભવનો આપશો પ્લીઝ ડોક્ટર સાહેબ। હા જી સાહેબ, તો દીપકભાઈ, હું બે હોસ્પિટલ, એક નહીં પણ બે હોસ્પિટલ સાથે જોડાયેલો છું જે કોવિડ પેશન્ટ ને જુએ છે। એમાંની એક હોસ્પિટલ જે છે જોગેશ્વરીમાં બાળા સાહેબ ઠાકરે ટ્રોમા સેન્ટર કરીને જે હોસ્પિટલ છે એમાં હું માનદ સેવા આપું છું સર્જન તરીકે। આવી જ રીતે બીજી પ્રાઇવેટ એટલે કે નિજી ક્ષેત્રની પણ હોસ્પિટલમાં, નાનાવટી હોસ્પિટલમાં પણ હું જાઉં છું। ત્યાં આજે નિજી ક્ષેત્રમાં સૌથી વધારે લગભગ 1,250 થી 1,500 બેડ્સ કોવિડ પેશન્ટ માટે છે અને બધી જ રીતની સગવડતા છે, પણ નિજી ક્ષેત્રની હોસ્પિટલ હોવાને કારણે ત્યાં પેશન્ટ્સે પોતે પૈસા ભરવા પડે છે અને ગવર્મેન્ટ અને કોર્પોરેશન હોસ્પિટલોમાં જે પૈસાનું કઈ ભરવા પડતા નથી અને બધી જ રીતની સેવાઓ તદ્દન ફ્રી એટલે કે મુફત હોય છે। બરોબર છે મુકેશભાઈ। મુકેશભાઈ આવી ગયા છે। મુકેશભાઈ વશીનું હાર્દિક સ્વાગત છે, એ પણ આપણી સાથે જોડાઈ ગયા છે, એમને પણ આપણે પછી પ્રશ્ન પૂછીશું। પણ આ વાત ઓડિયો નથી એમનો, હા આ વાત ચાલી રહી છે ત્યારે પાર્થિવભાઈ એક બીજો આની સાથે જોડાયેલો સવાલ મારે પૂછવો છે કે કોરોનાના ટેસ્ટની સંખ્યા, એનો રેશિયો, મૃત્યુના આંક, રિકવર થનાર પેશન્ટો, આ બધા જે આંકડાઓ આવે છે અને એના જુદા જુદા અર્થઘટન દ્વારા જાત જાતની વાતો ફેલાઈ રહી છે, તો ખરેખર શું વર્તમાન પરિસ્થિતિ છે, આપણે કયા સ્ટેજ ઉપર અથવા કયા ઝોનમાં છીએ, તમારું શું કહેવું છે ડોક્ટર સાહેબ? આમાં એવું છે કે આખા દેશમાં દરેક સ્ટેટ પોતપોતાના આંકડા આપે છે, હવે આમાં કેટલા પ્રામાણિકપણે પણ આંકડા આપે છે અને ઘણા અમુક સ્ટેટ્સ એટલું પ્રામાણિકપણું દેખાડતું નથી તે આપણે બધા સૌ જાણીએ છીએ, અને આમાં જે સ્ટેટ્સ માં પ્રામાણિકપણું સારે અંશે છે એમાં મહારાષ્ટ્ર અને ગુજરાત છે, અને તમે જોશો તો આ બે સ્ટેટ્સના જ આંકડા સૌથી વધારે છે અને સૌથી વધારે ગતિએ વધી રહ્યા છે। પણ એમાં એક મહત્વની વસ્તુ એ છે કે જેમ પહેલા મહારાષ્ટ્રમાં હતું અને હવે ફરીથી શરૂ થયું છે, વધારે ને વધારે ટેસ્ટિંગ એ જરૂરનું છે, આપણે આંકડાઓથી ડરવું ન જોઈએ। એનું કારણ છે કે જો આપણે ટેસ્ટિંગ વધારે ને વધારે કરશું તો આપણને વધારે કેસીસ મળશે, જો ટેસ્ટિંગ ઓછા કરી નાખશું તો ઓછા કેસીસ મળશે, પણ જાણવાની વસ્તુ એ છે કે જો વધારે આપણે કેસીસ ને ડાયગ્નોઝ કરીએ છીએ ટેસ્ટ દ્વારા
અને ઈ કે પેશન્ટ્સ ને આપણે ક્વોરન્ટાઇન એટલે કે આઈસોલેશનમાં એટલે એકાંતમાં રાખશું તો તેઓ લોકોને આ ડિઝીઝ રોગ ફેલાતા ઓછા થઈ જશે અને ઈ રીતે આપણું ખરા અર્થમાં ડિઝીઝ એટલે કે આ રોગનું કંટ્રોલ થશે. પણ જો આપણે છુપાવતા રહેશું તો આજે તમે જાણો છો કે 100 માંથી 85% 85% જે પેશન્ટ છે તેઓ એસિમ્પ્ટોમેટિક એટલે જેને કોઈ ચિહ્ન નથી કોઈ લક્ષણ નથી એવા છે. અને જો આવા લોકો સમાજમાં ફરતા રહેશે તો તેઓ બીજા લોકોને સંક્રમિત કરશે અને આ સંક્રમણ વધતું ને વધતું જશે. 15% પેશન્ટ જે પોઝિટિવ હોય છે એમને ક્વોરન્ટાઇનની જરૂર છે અને આ 15% માંથી માંડ 4-5% લોકોને તીવ્ર સારવાર એટલે કે આઈસીયુની કેરની જરૂર પડે છે. સરેરાશ જોવામાં આવે છે તો આપણા ભારત વર્ષમાં હજી પણ જે લોકો મરી રહ્યા છે આ કોરોના વાયરસને કારણે એની સંખ્યા 5% ઓછી છે, જે આજે વિશ્વમાં સૌથી સારામાં સારો ડેટા જે આપણા દેશમાં અપાઈ રહ્યો છે. એટલે એ પ્રમાણે આપણું ખૂબ જ સારી રીતે આ કોરોના ઉપર આપણું કંટ્રોલ છે અને આપણે એમાં બધાને પ્રશાસનને ખાસ કરીને બિરદાવવાની જરૂર છે કે જે પ્રશાસનને કારણે આજે લોકડાઉન વહેલું થયું એમાં ખાસ કરીને મહારાષ્ટ્ર તો નેશનલ પહેલા પણ આપણું લોકડાઉન ચાલુ થઈ ગયું હતું જેથી આટલું ખરીને કંટ્રોલમાં છે. નહીતર આજે આ આપણા દેશમાં સંખ્યા નહીં તો 10-12 લાખ ક્યારની વટાવી ગઈ. થેન્ક યુ ડોક્ટર સાહેબ, અને ખાસ તો આપને સેલ્યુટ અને આભાર. આપ કોરોના વોરિયર તરીકે ફ્રન્ટમાં આ સેવામાં સંકળાયેલા છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને આપને 100-100 સલામ. રાજનભાઈ, આપની પાસે આવું તો આપ કન્સ્ટ્રક્શન વર્ક સાથે જોડાયેલા છો, આપની ઘણી બધી સાઇટ્સ ચાલી રહી છે, બધા જ ક્ષેત્રમાં જુદી જુદી અસર થઈ છે. આપના ક્ષેત્રમાં આ લોકડાઉનની શું અસર થઈ છે અને તમે એની સામે કેવી રીતે લડી રહ્યા છો, શું પગલા તમે લઈ રહ્યા છો? રાજનભાઈ, લોકડાઉનની બહુ વિપરીત અસર થઈ છે. સરકારે હમણાં ટેમ્પરરી બધી સાઇટો એટલે મોન્સૂન રિલેટેડ વર્કની પરમિશનો આપી છે, બધે કામ સ્ટાર્ટ કર્યા છે, પણ મટીરિયલની તકલીફો, માણસોના અભાવ, મારી પાસે ઇન સીટુ અત્યારના અપ્રોક્સિમેટલી 800-900 વર્કર્સ છે, 100% વર્કરો બધા પર પ્રાંતિયો છે. પોલીસ સાઇટ પર આવે છે, એ લોકોને કહે છે તમે ફોર્મ ભરો, જેને બારગામ જવું છે પાછા તો એને બારગામ જવાની અમે સુવિધા કરી આપશું. એટલે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી પર આની ભયંકર અને વિપરીત અસર જ થશે સર. બરોબર છે. આપ શું કરી રહ્યા છો? વર્કર્સ ને જવા માટે એલાઉ કરી રહ્યા છો કે રોકાવાનું કહી રહ્યા છો? કેવી રીતે આપ એને ટેકલ કરવાના છો અથવા કરી રહ્યા છો? કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં વર્કર પર ડે ની પગાર ધોરણ પર હોય છે. એટલે અમે આ 50-55 દિવસના લોકડાઉન દરમિયાન હરેકે હરેક વર્કરને અશ્યોરન્સ આપ્યું કે તમને બેસીને આજે 50 દિવસનો પગાર આપવામાં આવશે. હરેકે હરેક વર્કરને સેનિટાઇઝેશનની ફેસિલિટી, સેનિટાઈઝર, માસ્ક, પછી બધા સેનિટાઇઝેશન ટનલ અમે સાઇટ પર બધા પ્રોવાઈડ કર્યા છે. એ લોકોનો એક ગંભીર પ્રશ્ન એ છે કે અમને અહીંયા કોરોના થઈ જાય તો એનું રક્ષણ શું? એટલે પોતે જ પર્સનલી મેં બધે સાઇટ પર ફરીને થ્રુ અવર કોન્ટ્રાક્ટર બધા માણસોને વર્કરોને અશ્યોરન્સ આપ્યું છે કે કોઈ તમે ચિંતા કરશો નહીં, તમને અમે 50 દિવસ સાચવ્યા છે તો ફર્ધર પણ સાચવશું. અત્યારના કામ કરવાનો મોકો મળ્યો છે તો કામ પૂરા કરીએ, કારણ કે 3-4 સાઇટ પર 50-50 ફૂટ ડીપ બેઝમેન્ટ છે. લાઈક એક ભગુભાઈ કોલેજની સાઇટ છે SVK મંડળની, અત્યાર 50,000 સ્ક્વેર ફીટનું બેઝમેન્ટ છે, 3 બેઝમેન્ટ ખોદેલા છે. આપણે 3-4 દિવસ પહેલા કામ ચાલુ કર્યું છે. અત્યાર સુધી પૂરી કોશિશ કરી છે, આપણી સાઇટ પરના મારી સાઇટ પરના એક પણ વર્કર હજુ ગયા નથી. પણ મારા માણસોની માન્યતા એમ છે કે જેવી ટ્રેન ને બધું ચાલુ થશે, લાઈક ગઈકાલે જ રાતના આપણા રેલવે મંત્રીએ અનાઉન્સ કર્યું કે મુંબઈ દિલ્હી વગેરેથી ટ્રેન ચાલુ કરશે, તો અમારી ધારણા એમ છે કે 50% વર્કર્સ જતા રહેશે. અમે પૂરી કોશિશ કરી રહ્યા છે
કે એ લોકો ન જાય, એ લોકોને બધી જ રીતની સુવિધા આપવાના પ્રયાસો કરી રહ્યા છે. રાઈટ, થેન્ક યુ રાજનભાઈ. મુકેશ વસી સાહેબ, આપને મારો અવાજ સંભળાય છે? હેલો, હા, તો આપનું આ કોરોના સે ડરોના કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. અત્યારે લોકડાઉન ને લઈને ખૂબ કડક રીતે એનું પાલન કરાવવા માટેના પ્રયત્નો પોલીસ દ્વારા અને સરકાર દ્વારા થઈ રહ્યા છે. ક્યાંક ક્યાંક આકરી સજા પણ થઈ રહી છે અને અમુક કલમો પણ લગાડાઈ રહી છે. તો આ કાયદાઓ વિશે અથવા તો લોકડાઉન અને કર્ફ્યુમાં શું ફરક છે અને એનું કેવી રીતે પાલન કરાવી શકાય અને લોકોએ શું કરવું જોઈએ એની વિશે જરા કાયદાકીય પ્રકાશ પાડશો વસી સાહેબ? હેલો મુકેશભાઈ, એપિડેમિક ડિઝીઝ એક્ટ નીચે મ્યુનિસિપલ કમિશન. હાજી, કેન યુ હિયર મી? હેલો, હાજી હવે સંભળાય છે. હાજી હાજી, એપિડેમિક ડિઝીઝ એક્ટ 1897 છે, જેમાં બીએમસી મ્યુનિસિપલ કમિશનર ને પાવર આપવામાં આવ્યો છે. પહેલી વાર જયારે લોકડાઉન ડિક્લેર કર્યું બોમ્બેમાં, ત્યારે આ એક્ટ 1897 નો એક્ટ એન્ફોર્સ કરવામાં આવ્યો વિથ સેક્શન 143 ઇન્ડિયન પિનલ કોડ અને એની નીચે 144 ઓફ ધ આઈપીસી. તમે બહાર નીકળી ન શકો 4 થી વધારે, અને જ્યારે તમે જો બહાર નીકળો તો સેક્શન 188 એક મહિનાની સજા છે. 1 થી 6 મહિના ટેકનિકલ છે, આટલો લાંબો ડિસ્કસ કરવાનો ટાઈમ નથી. 1 થી 6 મહિનાની સજા છે અને 200 રૂપિયા ફાઇન છે. હવે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ છે, જેની નીચે સેન્ટ્રલ ગવર્મેન્ટ કામ કરી રહી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 જે સેન્ટ્રલ એક્ટ છે, એના નીચેના પ્રોવિઝન્સમાં જો તમે વાયોલેટ કરો તો 1 વર્ષ સજા છે અને અમુક સંજોગોમાં 2 વર્ષની સજા છે. એટલે ઇટ ઇઝ વન. અને બીજું જે વેહિકલ ઇમ્પોર્ટ, કે તમે ગાડી લઈને નીકળો અને તમારી પાસે પરમિશન નહીં હોય તો ઘણી ઇમ્પાઉન્ડ થઈ જાય, એ બી પ્રોવિઝન હોવાની સેક્શન 88 આઈપીસીમાં લગાડવામાં આવેલું છે, કે તમને ના પાડવા છતાં તમે ગાડી લઈને નીકળ્યા એટલે તમારી ગાડી ઇમ્પાઉન્ડ થઈ શકે. ધીઝ આર ધ પ્રોવિઝન. બરોબર, થેન્ક યુ વસી સાહેબ. ડોક્ટર સાહેબ, હું મુકેશભાઈ, મારો એક સવાલ છે. અત્યારે અર્જન્સીમાં વિડીયો કોન્ફરન્સથી તમે આર્ગ્યુમેન્ટ કરો છો અને જજ સાથે કોન્ટેક્ટમાં આવો છો, તો ભવિષ્યમાં કન્ટિન્યુ રહેશે કે આ ફક્ત લોકડાઉન પૂરતું જ છે? નહીં, આ ટેમ્પરરી અરેન્જમેન્ટ છે અને અત્યારે તમારે ઈ ફાઇલિંગ કરવું પડે. જો તમારે ઈ એટલે ઓનલાઈન આર્ગ્યુ કરવું હોય તો ઈ ફાઇલિંગ કરવું પડે અને ફિઝિકલ એટલે પિટિશન જે ઓરિજિનલ તમે ટાઈપ કરીને એ બી ફાઇલ કરવું પડે. એક્ઝિબિટ્સ અને એ બી સેપરેટ, એની એક પ્રોસિજર છે, એ બી ફાઇલ કરવું પડે. એ ફાઇલ કરી અને તમારે જજ માટે જજ જોડે વાત, જે નોર્મલી કોર્ટમાં મેન્શનિંગ કરી જજને અર્જન્સી સમજાવીને તમે અર્લી ડેટ માંગી શકો, એ પ્રોસિજર નથી. તમારે અર્જન્સી તમારી જે એપ્લિકેશન હોય હિયરિંગ, એમાં લખી દેવાનું કે શું અર્જન્સી છે અને એ જજ પોતે ડિસાઇડ કે ભાઈ આમાં અર્જન્સી છે કે નહીં. એ અર્જન્સી જો ડિસાઇડ કરે કે જજ કે, તો તમને ઈમેલ આઈડી આપે કે જે સાઇટ આપે એના ઉપર યુ હેવ ટુ અપીયર અને તમારા ક્લાયન્ટ બી લોગ ઇન કરી શકે. એટલે લોયર જોડે ક્લાયન્ટ જુનિયર્સ બધા લોગ ઇન કરી શકે અને જોઈ શકે કે શું થઈ રહ્યું છે. પણ આ એઝ યુ આસ્ક મી, આ ટેમ્પરરી મેજર છે. જેવું લોકડાઉન ઉઠી જશે, કોર્ટ ચાલુ થશે, એટલે નોર્મલ પ્રોસિજર શરૂ થશે. રાજનભાઈ, એક સવાલ પૂછી લો. રાજનભાઈ, તમે કીધું કે એસવીકેએમ માં તમે 50,000 મીટર નો તમે ખુદી નાખેલું છે અંડરગ્રાઉન્ડ, તો વરસાદની સિઝન મહિના પછી છે તો આમાં પાણી ભરવાની શક્યતા નથી?
પાણી ભરવાની શક્યતા એટલે નથી જસુભાઈ, અમે લાસ્ટ 3 દાયકાથી આ કામમાં હું સંકળાયેલો છું કન્સ્ટ્રક્શનના. હેવી ડ્યુટી પમ્પ્સની અરેન્જમેન્ટ ઓલરેડી કરી રાખી છે, 2-4 સમ કરી રાખ્યા છે. અમે સેમ ટાઈપનું બેસમેન્ટ ગયા વર્ષે ડીએન નગરમાં બી કરેલું, આના કરતા મોટું બેસમેન્ટ હતું. મોનસૂનની એટલી બધી ચિંતા નથી, પ્લસ એસવીકેએમ મેનેજમેન્ટે પ્રોટેક્શન માટે પહેલેથી જ શોરપાઇલ કરીને રાખેલી, એટલે બીજું આજુબાજુના રોડ કે આજુબાજુના બિલ્ડિંગોને કોઈ તકલીફ થવાની શક્યતાઓ નથી. પ્લસ અમારી પાસે મહિના જેવો ટાઈમ છે, પ્લસ બોમ્બેમાં જસવીનભાઈ એવું ધારીએ છે કે મોનસૂન એક્ઝેક્ટલી જુલાઈ મહિનામાં જોર પકડે છે, 15-30 જૂન વચ્ચે એટલો માર નથી હોતો, એટલે અને અમારી પૂરી કોશિશ હશે કે 1-1.5 મહિના દરમિયાન અમે પ્લિન્થ પણ પૂરી કરી શકશું, સબ્જેક્ટ ટુ માઇનર કેટલા લેબર સાથ સહકાર આપે છે, કે અમારી પૂરી કોશિશ આજ સુધી બી છે કે આજની તારીખ સુધી એક પણ લેબર ઓછો નથી થયો. ભવિષ્યમાં શું થાય છે પૂરું એના પર ડિપેન્ડ છે. પૂરું ઓટોમેશન પર ધ્યાન આપ્યું છે, ક્રેન ઇન્સ્ટોલ કરી છે, કોન્ક્રીટના પમ્પ્સ છે, સ્ટીલ કટિંગ બેન્ડિંગના ઓટોમેટિક મશીનો છે, વેર લેબરની રિક્વાયરમેન્ટ ઓછી છે, છતાં પણ બેસિક લેબર્સની રિક્વાયરમેન્ટ છે. મેં લાસ્ટ વીકમાં મારા એન્જિનિયરો સાથે મીટિંગ કરી કે અનસ્કિલ્ડ લેબર્સ છે આપણી પાસે, એને તમે જાતે ઉભા રહીને સ્કિલ્ડ બનાવવાની તૈયારી કરો, કે આ કોરોનાથી ડરવાની જરૂરત નથી. તમારા કાર્યક્રમનું ઓલું કે વી હેવ ટુ ટ્રેન અનસ્કિલ્ડ લેબર્સ, વી હેવ ટુ કન્વર્ટ ધેમ ઇન ટુ ધ સ્કિલ ડિસ્ટ્રિક્ટ, ટુ ઓફિસોમાં બેસીને, એસીમાં બેસીને, પોર્ટેબલ કેબિનમાં બેસીને, ડોન્ટ જસ્ટ ગીવ ધેમ ઇન્સ્ટ્રક્શન, નાઉ સ્ટેન્ડ વિથ ધેમ, એ લોકોની સાથે ઉભા રહો. એ લોકોની હું પોતે પણ એવરી ઓલ્ટરનેટ ડે હરેક સાઇટ પર વિઝિટ કરું છું, રિપોર્ટ લઉં છું. મારા માણસો, મારા એન્જિનિયર, સુપરવાઇઝર્સ, કોન્ટ્રાક્ટર બધાનો ઉત્સાહ વધારવાનો પૂરેપૂરો પ્રયાસ કરું છું કે જેનાથી મોન્સૂનમાં કોરોનાની અમને વધારે તકલીફ ના પડે. કરેક્ટ, થેન્ક યુ રાજનભાઈ. ડોક્ટર સાહેબ, અત્યારે એક્ઝેક્ટલી કોરોનાની ટ્રીટમેન્ટ શું હોય છે, પ્લસ સરકારી ખર્ચે ટ્રીટમેન્ટ કોની થઈ શકે, એના માટેના કોઈ નિયમો છે? અને બીજી બાજુ હોસ્પિટલો માટે 8-14 લાખના બિલ કરવા પડે એવી રકમો સંભળાય છે, ત્યારે જો કોઈ કોરોના પોઝિટિવ હોય અને એને હોસ્પિટલમાં એડમિટ થવું જ પડે, એ જરૂરી હોય છે કે ઘરે રહીને પણ ઈલાજ થઈ શકે? આ બધી બાબત પર થોડો પ્રકાશ પાડશો ડોક્ટર સાહેબ? તો હવે એમાં એવું છે કે પહેલા પ્રથમ તો દરેક કોરોના પેશન્ટને હોસ્પિટલમાં હવે જવાની જરૂર નથી. જે પેશન્ટ નું ડાયગ્નોસિસ થાય છે તો એક સ્ટાન્ડર્ડ ફોર્મેટ છે, તમારે કોવિડ ટેસ્ટ કરવી પડે, અને કોવિડ ટેસ્ટ રિઝલ્ટ આવે છે એ તમારા પેશન્ટ ડોક્ટર અને બીએમસી મુંબઈમાં આ 2 જણને એનો રિપોર્ટ જાય છે, અને આ રિપોર્ટ ગયા પછી ઓટોમેટિકલી બીએમસી ઓફિશિયલ્સ પેશન્ટના સંપર્કમાં આવે છે અને પેશન્ટને જે કન્ડિશન હોય છે એ પ્રમાણે ટ્રીટમેન્ટ ઓફર કરે. જો પેશન્ટ ને ઓપ્શન્સ આપવામાં આવે છે કે તમારે નિજી ક્ષેત્રની હોસ્પિટલમાં જવું છે કે જનરલ હોસ્પિટલ એટલે કે કોર્પોરેશન કે ગવર્મેન્ટમાં તમારે જવું છે, અને એ પ્રમાણે તમારી સગવડતા કરવામાં આવે છે. આજે નિજી ક્ષેત્રમાં અમુક હોસ્પિટલો છે અને બાકી તો ગવર્મેન્ટ ને કોર્પોરેશનની તો ઘણી જ બધી હોસ્પિટલો છે, તો એ પ્રમાણે આપવામાં આવે છે, અને જે તમારું ડિઝીઝ સ્ટેટસ છે એ પ્રમાણે તમને હોસ્પિટલ ઓફર થવામાં આવે છે. કન્ડિશન જો ખરાબ થવાની હોય, બીજા બધા કોમોર્બિડ ફેક્ટર્સ કહેવાય કે આ બધી વસ્તુઓ જો હોય છે તો તમને એ પ્રમાણેની હોસ્પિટલ આપવામાં આવે છે. એટલે 4 તબક્કાની હોસ્પિટલો છે, જે એક તો એસિમ્પ્ટોમેટિક ક્વોરન્ટાઇન ફક્ત હોય કે જેને ભાઈ ઘરમાં સગવડતા નથી તો એ હોસ્પિટલ એટલે ક્વોરન્ટાઇન સેન્ટરમાં આઇસોલેશનમાં રહે છે. માઇલ્ડ સિમ્પટમ્સ જેનો હોય એમની માટે અલગ વ્યવસ્થા છે, અને ત્રીજું જે છે કે જેને સિમ્પટમ્સ વધારે હોય ને આઈસીયુની શક્યતા વધારે હોય તો એ પ્રમાણેની હોસ્પિટલ ફેસિલિટીઝ ઓફર કરવામાં આવે છે. એટલે આ બધી જ રીતની છે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, જે તમે કીધું કે મોટા બિલ્સ, તો હવે એવું છે કે પ્રાઇવેટ ક્ષેત્રની હોસ્પિટલમાં જો પેશન્ટને
વધારેને વધારે કન્ડિશન ખરાબ થતી હોય છે, તો એ પ્રમાણે આઈસીયુની જરૂર પડે છે. અને આઈસીયુમાં તમને વેન્ટિલેટરની જરૂર પડે છે, તો એનો અલગથી બિલ થાય છે. જો તમારી કિડની ફેલ થાય છે તો તમને સતત ડાયાલિસિસની જરૂર પડે છે. આ બધી અત્યારે જે સેવાઓ એડ થવામાં આવે છે, તમને પેશન્ટનું બિલ વધવાનું છે જ. એટલે કોરોના એવી બીમારી છે કે ટોટલી આજની તારીખમાં પ્રેડિક્ટ થઈ નથી શકતું કયું પેશન્ટ કેવી રીતે બિહેવ કરશે. પણ સાધારણ રીતે જોવામાં એ આવે છે કે આજે 85% પેશન્ટ ને કોઈ જાતની બીમારી દેખાતી નથી. એ સિમ્ટોમેટિક જે કેરિયર્સ કહીએ છે એ હોય છે. બાકી રહેલા 15% હાર્ડલી 3-7 લગભગ એમ સમજો કે 10-12% પેશન્ટ આઈસોલેશન થી કામ થઈ જાય છે, અને બેઝિક માઇલ્ડ દવાઓથી કામ થઈ જાય છે. અને જે 2-3% જ પેશન્ટ છે એમને ફક્ત આઈસીયુની જરૂર પડે છે. એટલે આજે 100 માંથી ખાલી 2-3% પેશન્ટને આઈસીયુની જરૂર પડે છે. એટલે આ બીમારીથી તમારો જેમ શીર્ષક છે આજનું કે કોરોના સે ડરો ના, સાચી વાત છે. અને બહુ જ જૂજ પેશન્ટને આઈસીયુ સુધી જવાની જરૂર પડે છે. બાકી લગભગ બધા પેશન્ટો 97% પેશન્ટો આજે એમને બેઝિક સારવારથી ઘરે પાછા જાય છે. વેરી ગુડ ડોક્ટર સાહેબ, આપની વાતો એ ઘણા બધા દર્શકોને ખૂબ રિલેક્સ કરી દીધા હશે. કારણ કે પહેલા આપે કીધું કે મૃત્યુ આંક ખાલી 5% છે, અત્યારે આપે કીધું કે આઈસીયુની જરૂર કે વેન્ટિલેટરની જરૂર 2-3% જ પડે છે. એટલે આ બધું ઘણું રિલેક્સિંગ આંકડાઓ આપે કહ્યા છે અને ઘણા બધાનો ડર ઓછો થશે. દીપકભાઈ, 5% આંકડો મેં જે કીધો છે એ મેં નેશનલ એવરેજની વાત કરી છે. આજે નેશનલ એવરેજમાં આપણે જયારે જોઈએ છીએ ત્યારે ઘણા બધા ફેક્ટર્સ હોય છે સાહેબ, અને એમાં સૌથી મોટું ફેક્ટર જે છે એ અંડર રિપોર્ટિંગ છે. આજે જો પ્રોપર રિપોર્ટિંગ જો થતું હોય તો જે મૃત્યુઆંક આજે 5% છે એનાથી ઘણું ઓછું દેખાશે તમને. કરેક્ટ કરેક્ટ. એટલે ડર રાખવાની જરૂર નથી, પણ છતાં પણ પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, એ પ્રમાણે તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે. એવું નથી કે આનાથી કઈ નહીં થાય કરીને નિશ્ચિંત થવાની જરૂર નથી. તકેદારીઓ તો દરેક દર્શકે દરેક લોકોએ રાખવી જ પડશે. સાવધ રહેવાની જરૂર છે દીપકભાઈ, સાવધ રહેવાની જરૂર છે. અને આ સાવધ રહેવાનું ઘણા મહિનાઓ હવેથી આજથી એમ સમજો ને કે ઘણા મહિનાઓ સુધી આ સાવધતા આપણે રાખવી પડશે. બેદરકારી બિલકુલ ચાલશે નહીં, અને સાવધતા આપણે રાખશું તો આપણે ટૂંક ભવિષ્યમાં આ બીમારીથી આપણે નીકળી શકીશું. બસ આપણે આશા રાખીએ કે જલ્દીથી આમાંથી નીકળી શકીએ અને બધું પાછું લાઈન પર ચડી જાય. પણ ત્યાં સુધી જે તકલીફો છે, વશી સાહેબ, હું આપની પાસે આવું તો ઓલરેડી બધી કોર્ટ્સની અંદર કેસના ભરાવા ખૂબ જ થઈ ગયેલા છે, વર્ષો સુધી કેસ ચાલતા હોય છે. એવામાં આ લોકડાઉને મોટી બ્રેક મારી દીધી છે, તો એ કોર્ટો જયારે ખુલશે ત્યારે શું પરિસ્થિતિ હશે અને કેવી રીતની વર્તમાન પરિસ્થિતિ છે આ ન્યાયાલયોની, એના વિશે આપ જરા પ્રકાશ પાડશો વશી સાહેબ? એવું છે કે ટેકનિકલી સ્પીકિંગ આમ તો અરિયર્સ છે, અને આજે 23 માર્ચથી કોર્ટો બંધ છે, અને કેસો મેટર છે તે જે મેં પહેલા કહ્યું હતા ઈ ફાઇલિંગ કરીને ઓનલાઈન હિયરિંગ થાય છે, એટલે બધા કેસીસ આજે પેન્ડિંગ છે, એટલે એટલા અરિયર્સ તો વધશે. પણ વેરી ટેકનિકલી સ્પીકિંગ 23 માર્ચથી કેસો બી ફાઇલ થતા બંધ થઈ ગયા, કારણ કે ઓપન છે એટલે કેસ ફાઇલ થતા નથી. એટલે જયારે તમારું કોર્ટ ખુલશે ત્યારે કેસ ફાઇલિંગ એક સાથે વધી જશે, અને એ જૂના કેસો સાથે નવા કેસ. એટલે અને અમારે હાઈકોર્ટમાં એટલીસ્ટ 210 દિવસ કામ કરવાનું હોય છે, એટલે ઓલરેડી અમારું જે મે વેકેશન છે તે તો કેન્સલ થઈ ગયું, એ પેલામાં લોકડાઉનમાં એડજસ્ટ થઈ ગયું. એટલે ટેકનિકલી સ્પીકિંગ હમણાં અમારી કોર્ટ ચાલુ છે, ટેકનિકલી સ્પીકિંગ, દેટ ઇઝ નંબર વન. નંબર ટુ, આખો જે ટાઈમ ગયો એને કવર કરવા માટે 11 વાગે જે કોર્ટ ખુલે છે એનો ટાઈમ વધારીને 10:30 થી અડધો કલાક રોજ કવર કરવા માટે. આ તો જયારે કોર્ટ ખુલે ત્યારની વાત છે, એટલે એ 1/2 કલાક અને કોર્ટ વધારે કામ કરશે. અને ઇટ ઇઝ પોસિબલ કે જે અમને સનિટ
માટે રજા હોય છે તે કવર અપ કરવા માટે શનિવારની રજા બી કેન્સલ થાય અને શનિવારે બી અમારે વર્ક કરવું પડે જે વી આર ઓલ લોયર્સ વેલકમ કામ કરવું પડે શનિવારે તો કરશું શનિવારે પણ જે વધારો થયો છે કોર્ટમાં તે ઓછો કરવા માટે બરોબર થેન્ક યુ વેરી મચ વસી સાહેબ હવે રાજનભાઈ હું આપની પાસે આવું તો જનરલી આવું કઈ પણ હોય ત્યારે ખૂબ બધા ડોનેશનની અને સામાજિક સેવાની જરૂર પડતી હોય છે અને એમાં તરત જ બિલ્ડર લોબી પાસે અપેક્ષા રખાતી હોય છે તો આપની પાસે સામાજિક કાર્યમાં પ્રદાનની અપેક્ષા હતી અથવા તો આપે કોઈ સામાજિક પ્રદાન કરેલા છે એની વિશે આપ કહેશો સાહેબ મેં 15 માર્ચ 20 માર્ચના લોકડાઉન પછી અપ્રોક્સિમેટલી 3200 ને 1800 એટલે 5000 કુટુંબોને બે બે મહિનાનું રાશન ભરાવી આપેલું થ્રુ સમ એનજીઓ કોઈક ડોનેશન્સ કર્યા છે થ્રુ સમ પોલિટિશિયન્સ બધાને ડોનેશન અને આના ફૂડ પેકેટ્સના ડિસ્ટ્રીબ્યુશનમાં સહયોગ કર્યો છે જે આપે કીધું એ પ્રમાણે કે બિલ્ડર લોબી પાસે પહેલા જ બધા અપેક્ષા રાખે અને બધા જ બિલ્ડરો એ વસ્તુ પૂરું બી કરી રહ્યા છે સાહેબ ડોક્ટર સાહેબ અત્યારે સોશિયલ મીડિયા પર અને વિવિધ જગ્યાએ જાત જાતના એલોપેથિક આયુર્વેદિક અને હોમિયોપેથિક ઉપાયો ઇમ્યુનિટી માટેના અને કોરોના માટેના ફરી રહ્યા છે લોકોમાં તો આપનું શું સૂચન છે કે આ ઉપાયો કેટલે અંશે વ્યાજબી છે અથવા તો વિશ્વાસ કરવા જેવા છે કે અજમાવવા જેવા છે અને જો ઘરે રહીને તમારી ઇમ્યુનિટી વધારવી હોય અથવા તો તમે પોઝિટિવ હો તો તમે શું ટ્રીટમેન્ટ કરવી જોઈએ એની વિશે જરા પ્રકાશ પાડશો ઘણા જ બધા સોશિયલ માધ્યમો પર અત્યારે ઇમ્યુનિટીના નામે જાત જાતની ટ્રીટમેન્ટો ખાસ કરીને હોમિયોપેથી અને આયુર્વેદની વાતો ચાલી રહી છે પણ તમે જો આ વિષયમાં થોડુંક પણ રિસર્ચ કરશો તો બિલકુલ તથ્યો વગરની આ બધી વાતો છે આ વાતો પાછળ બિલકુલ તથ્ય નથી ઇમ્યુનિટી એટલે શું એ જ લોકો હજી સમજતા નથી ઇમ્યુનિટી એટલે જાણે મને કોઈ દિવસ કોઈ રોગ થવાનો નથી મને બધા જ રોગથી હું પરે છું એ વાત સદંતર રીતે ખોટી છે ઇમ્યુનિટી એટલે આપણે ગુજરાતીમાં કહીએ તો રોગ પ્રતિકારક શક્તિ એટલે કે રોગ આપણા શરીરમાં પેસે નહીં અને જો પેસી પણ ગયો તો જે રીતનું એનો રૂપ હોય એનાથી ખૂબ જ ઓછું રૂપ ધારણ કરે અને બહુ જ સહેલાઈથી શરીરને છોડી દે આને ઇમ્યુનિટી કહીએ આપણે હું ચોખ્ખી ગુજરાતીમાં કહું તો અને આવી કોઈ આજે એલોપેથી કયો કે હોમિયોપેથી કયો કે આયુર્વેદ કોઈ પણ વિષયમાં આવી દવા છે નહીં જો હોત તો કે એના સર્જક અત્યારે કરોડો રૂપિયા એમણે બનાવી લીધા હોત એટલે આ વસ્તુ સદંતર ખોટી છે ઓકે થેન્ક યુ વેરી મચ ડોક્ટર સાહેબ આપે ખૂબ સરસ માહિતી આપી કાયદાકીય રીતે વશી સાહેબે સરસ માહિતી આપી અને રાજનભાઈએ પણ કન્સ્ટ્રક્શન ઉદ્યોગની માહિતી આપી આવતીકાલે ફરી બીજા 3 મહાનુભાવોને લઈને આજ કાર્યક્રમમાં ઉપસ્થિત થયું આપ ત્રણે મહાનુભાવોએ આજે એક સરસ માહિતી આપી અને લોકોને રિલેક્સ કર્યા એ બદલ આપ ત્રણે મહાનુભાવોનો સોહમ તરફથી ખૂબ ખૂબ આભાર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કા દિશા નિર્દેશ કોરોના વાયરસ સે સંક્રમણ કે ખતરે કો કમ કરે સાબુન ઓર પાણી સે હાથ સાફ કરે છીંકતે વક્ત નાક ઓર મુંહ ઢકે સર્દી યા ફ્લૂ સે સંક્રમિત લોકો કે પાસ જાને સે બચે घर पर रहे सुरक्षित रहे लॉकडाउन का पालन करें कोरोना से लड़ाई में आपके साथ है सोहम।